મિત્રો, અત્યાર સુધી આપણે અરડુસી, લીમડો, કુંવારપાઠું વગેરેના ઉપયોગો જાણ્યા. આયુર્વેદની આ શૃંખલામાં આજે આપણે જાણીશું લીંબુ વિશે. લીંબુ એક એવું ફળ છે કે જેનાથી કોઈ અજાણ નહીં હોય. રોજે રોજ લીંબુ બધા પોતે વાપરતા હોય છે અને એનાથી એક જાતનો ટેસ્ટ આવે છે, તમારા હૃદયને તૃપ્તતા મળે છે અને એક જાગૃતતા આવે છે. લીંબુમાં સાઇટ્રિક એસિડ છે, વિટામિન સી છે, અને વિટામિન સી છે એ અમુક હદે ગરમ કરવાથી નષ્ટ પામે છે. તો આપણે ત્યાં લીંબુનો એક બહુ પ્રચલિત પ્રયોગ લોકો કરે છે કે જેમાં ગરમ પાણીની અંદર લીંબુ અડધું નીચોવીને સવારે પી જાય છે. ખરેખર આ ઉપયોગ કેટલો ફાયદામંદ છે અને કોણે ન કરવો જોઈએ એની પણ હું આજે વાત કરીશ. લીંબુનું ગરમ પાણીમાં અમુક ટેમ્પરેચર સુધી નાખવાથી એ વિટામિન સી છે નષ્ટ થતું નથી, પરંતુ એકદમ ગરમ પાણીની અંદર નાખવાથી લીંબુનો કોઈ ફાયદો મળતો નથી. તો જે લોકો લીંબુનો રસ લેતા હોય, લીંબુનો સવારના પોરમાં ગરમ પાણી સાથે સેવન કરતા હોય, એ લોકોએ આ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ગરમ પાણીને નીચે ઉતારી ઠંડુ થોડું થવા દે, પછી લીંબુનો રસ નાખવો જોઈએ. બીજું, જે લોકો પિત્ત પ્રકૃતિવાળા છે, જે લોકોને વાયુ અને પિત્ત બંને છે, જે લોકોને પેટમાં બળે છે, એસિડિટી થાય છે, હૃદયની અંદર પણ ઘણી વખત દુખાવો કેવું થતું હોય છે, તેવા લોકોએ, સાંધાના દુખાવાવાળાએ, જેને સોજા આવી જતા હોય, એ લોકોએ લીંબુનો ઉપયોગ ન કરવો જોઈએ. પરંતુ સામાન્ય રીતે દાળ શાકની અંદર આવતું લીંબુ ખટાશ કરતું નથી અથવા તો કોઈને નડતું નથી. તો ઘણી વખત આયુર્વેદની અંદર એવું કહેવામાં આવે છે કે ભાઈ કોઈ પણ જાતની ખટાશ ન લેવી, તો એમાં લીંબુનું પણ સામેલ થાય છે. બીજો એક પ્રયોગ છે લીંબુનો અથાણું બનાવવાનો. કે આપણે ત્યાં જેમ કહેવામાં આવે છે કે અથાણા બંધ કરી દીધા, તો ખરેખર તો તમે અથાણા કેવી રીતે બનાવો છો એના પર આધાર છે. લીંબુનું અથાણું આપણે ત્યાં વર્ષોથી પરંપરાગત રીતે એવી રીતે બને છે કે લીંબુના 4 પીસ કરી, 2 પીસ કરી, એને અથાણાની બરણીમાં ભરી, કાચની બરણીમાં, એમાં સિંધવ નાખીને, ગોળ નાખીને, તલનું તેલ નાખીને, હિંગ નાખીને, મરચું નાખીને તડકામાં મૂકી દેતા હતા. આમાંથી જેટલા આપણે મસાલા લેવા હોય એટલા લઈ શકાય, બાકીના ઓપ્શનલ છે. પણ એને તડકામાં 15 દિવસ રાખ્યા પછીથી લીંબુનું છાલ સાથે જે ગળીને તૈયાર અથાણું થાય છે ખૂબ સ્વાદિષ્ટ હોય છે, પરંતુ ગુણકારી ખૂબ હોય છે. એવું કહેવામાં આવ્યું છે, એવું સંશોધન કરવામાં આવ્યું છે કે લીંબુની છાલ જે છે એનો ઉપયોગ કરવાના કારણે કેન્સર જેવા ભયંકર રોગોથી તમે દૂર રહી શકો છો. તો આ લીંબુનું આપણું જે અથાણું છે એ ખૂબ હલકું થાય છે, પાચવામાં હલકું હોય છે. જે લોકોને મેદસ્વીતા હોય એ લોકો પણ ખાઈ શકે છે. જેને ભૂખ ન લાગતી હોય, ખાટા ઓડકાર વગેરે આવતું હોય, તેવા લોકો પણ અમુક માત્રામાં સેવન કરી શકે છે. બીજો એક બહુ સરસ લીંબુનો પ્રયોગ છે કે લીંબુને ઘણા લોકો માથામાં ખોડો હોય તો અડધું લીંબુ લઈને ઘસી નાખે છે. પણ આમ નહીં કરતા, એક લીંબુનો રસ લે, એક વાટકીમાં 4-5 ચમચી પાણી નાખી, એમાં એ લીંબુનો રસ ડાયલ્યુટ કરી અને જેમ આપણે તેલ નાખીએ માથામાં એમ પાથીએ પાથીએ લગાવી દેવું જોઈએ. અને આ લગાવીને પછી ધોઈ નાખવાથી જે ચીકણા પ્રકારનો ખોડો હોય છે કે જેને ખંજવાળ કરતાં નખમાં ચીકાશ આવે છે, એ ખોડો બિલકુલ સારો થઈ જાય છે. અને જે ફ્લેકી ખોડો હોય છે માથામાં કે જેનાથી ઘણી બધી ફોતરીઓ નીકળતી હોય છે, એમાં પણ આશાતીત લાભ થાય છે. તો આ રીતે આપણે લીંબુનો ઉપયોગ કરી શકીએ. તદુપરાંત લીંબુને એક બહુ સરસ રીતે માણસે પોતાના જમવાની અંદર લઈ લેવું જોઈએ કે જ્યારે આપણે બહાર જમીએ છીએ, ખૂબ ભૂખ લાગી હોય અને પછી ખૂબ ખવાઈ જાય છે, કે મેંદાની આઈટમ ખાધી હોય, સ્વીટ ખાધી હોય, અને એવી વખતે એવું લાગતું હોય કે જમવાના ટેબલ પરથી ઊભું થવું બી મુશ્કેલ છે, તો એવી ટાઈમે જમવાના ટેબલ પર જ અડધું લીંબુને ચૂસી જવું જોઈએ. જે લોકોને માફક આવતું હોય એ લોકો જો આ લીંબુનો પ્રયોગ કરે અને આ રીતે ચૂસી જાય તો અડધી કલાકમાં એમના પેટમાં લીંબુમાં રહેલો સાઇટ્રિક એસિડ બધું જ પચન કરી નાખશે અને એ લોકોને લાઇટ ફીલ થશે. તો થેન્ક યુ મિત્ર, આ હતી લીંબુની વાત.